જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું ગુજરાતી કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફ્યુઝન ઢોકળા બનાવીશું. મારા ઘરમાં બધાને ખૂબ પસંદ પડે છે, એટલા માટે આજે આપણે ઢોકળાનો પ્રોગ્રામ કરેલો છે. તો એના માટે મેં આ 2 વાટકી જેટલી સોજી લીધેલી છે. ઝીણી કે જાડી કોઈ પણ સોજી આપ લઈ શકો છો. જે વાટકીનું માપ સેટ કરેલું હોય છે એ જ લેવાનું રહેશે. એટલે મેં ઘરની આ વાટકી સોજી લીધેલી છે, તો 2 વાટકી સોજી લઈશું. એમાં 1 વાટકી આપણે દહીં એડ કરી દીધેલું છે. દહીં ઘરનું જ લીધેલું છે અને થોડું એવું ખટાશ પડતું છે, એટલે કે આગલા દિવસનું હોય એવું છે. અને આને આપણે મિક્સ કરી લઈશું. સામગ્રી હું તમને આગળ જણાવતી જઈશ. હવે એ જ વાટકીમાં આપણે થોડું પાણી લીધેલું છે, 1/2 વાટકી પાણી લીધેલું છે. અને આને ઢાંકી અને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. તો આને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. જુઓ, 10 મિનિટ થઈ ગઈ છે. આપણે સ્ટીમરને ગરમ કરવા માટે મૂક્યું છે અને સાથે જ આ મિશ્રણ પણ આપણે જોઈ લઈશું. જુઓ, એકદમ થીક મિશ્રણ તૈયાર થયું છે. તો હવે એમાં આપણે 1 વાટકી દહીં નાખેલું હતું અને સાથે જ એમાં 1/2 વાટકી પાણી નાખેલું હતું. હું તમને ચોક્કસ માપ સાથે જ જણાવીશ. અત્યારે ફરીથી આપણે 1/2 વાટકી પાણી એડ કરી દઈશું અને સારી રીતે પહેલા તો મિક્સ કરી લઈશું. ખીરું થોડું એવું ઢીલું રાખીશું, જેથી કરીને આપણા ઢોકળા છે એ પ્રોપર સરસ રીતે ઉતરે. ફરીથી આપણે 1 વાટકી પાણી એડ કર્યું છે, એટલે 1 વાટકી દહીં અને 1/2 વાટકી જેટલું પાણી આપણે ટોટલ એડ કર્યું છે 2 વાટકી સોજીમાં. જોઈ શકો છો, હવે આમાં 7 મુજબ આપણે નિમક એડ કરી દઈશું. અને આ ખીરાના આપણે 2 ભાગ કરી લઈશું. જુઓ, 1/2 1/2 આપણે બંનેમાં કરી લઈશું. હવે આમાં આપણે બીજું કશું જ નથી નાખવાનું, માત્ર ઇનો નાખીશું. ઇનો મેં ટોટલ 1/2 ટીસ્પૂન જેટલો લીધેલો છે, એટલે 1/4 ટીસ્પૂન જેટલો આપણે ઇનો અત્યારે એડ કરી દઈશું. એની ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને આને સારી રીતે હલાવી અને સીધું જ આપણે ગ્રીસ કરેલી ટ્રે હોય એમાં પોર કરી દઈશું. ખીરાને જાડુ રાખવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. આને સ્ટીમરમાં આવી રીતે જ મૂકી દઈશું. અને આને 3 મિનિટ માટે થવા દઈશું. જુઓ, એ દરમિયાન મેં આ 1 ટેબલસ્પૂન જેટલી ફાઇન ચોપ ઓનિયન લીધેલી છે, આ 3 પાલકના પાન લીધેલા છે, 1 સ્પૂન ગ્રીન કેપ્સિકમ લીધેલા છે, 1 સ્પૂન ગાજર લીધેલા છે, એટલે કે કેરેટ લીધેલું છે, નાનો એવો પીસ આદુનો છે અને 1 ગ્રીન મરચું લીધેલું છે. તો આને આપણે ફાઇન ચોપ કરી લઈશું. જુઓ, આ છે, એને પણ આપણે ખમણી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં તમને ગમતા બધા જ વેરિએશન કરી શકો છો. મારી પાસે અત્યારે કોર્ન અવેલેબલ નથી. ઘણી વખત હું કોર્ન પાલકના પણ આવી જ રીતના ઢોકળા બનાવી લેતી હોઉં છું, એટલે તમને જે ગમે અને જે ભાવતું હોય એનું વેરિએશન તમે કરી શકો છો. અને બધાને આપણે મિક્સ કરી દઈશું.
અને સાથે જ અહીંયા જોઈ શકો છો મારા ઘરમાં સેજવાન ચટણી બધાને ખૂબ પસંદ છે તો એક સ્પૂન જેટલી મેં લીધેલી છે મોઝરેલા અને ચેડાર ચીઝ લીધેલું છે પ્રોસેસ ચીઝ લીધેલું છે તમે બેમાંથી કોઈ પણ એક વાપરી શકો છો થોડું એવું બટર લીધેલું છે મરીનો ભૂકો લીધેલો છે અને આ ઘરનો બનાવેલો જ આપણે પીઝા સોસ છે એ લીધેલો છે આમાં તમને ગમતા બધા જ વેરિએશન કરી શકો છો આને હું એક બાઉલમાં પહેલા તો લઈ લઉં જુઓ હવે આમાં આપણે આ હાફ સ્પૂન જેટલું સેજવાન ચટણી છે એડ કરીશું અને સાથે જ આ પણ હાફ સ્પૂન જેટલું એડ કરી લઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું અને ચપટી જેટલું આમાં આપણે નિમક એડ કરીશું વધારે એડ કરવાની જરૂર નથી કારણ કે સેજવાન ચટણી અને પીઝા સોસ બંનેમાં નિમક છે જ એટલા માટે વધારે એડ નહીં કરીએ અને આને સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ આમાં આપણે પીઝાની ફ્લેવર આપીએ છીએ પરંતુ સેજવાન ચટણી નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે હું આવા અવનવા વેરિએશન કરતી જ હોઉં છું હવે અહીંયા તમે ઓરેગાનો ચીલી ફ્લેક્સ બધું અવોઇડ કરી શકો છો કારણ કે આપણે પીઝા સોસ છે એમાં બધું હોય જ છે એટલા માટે હવે અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે તો એક વખત આપણે ચેક કરી લઈશું જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે આ સેજવાન ચટણી જે વધેલી છે એ અને આ પીઝા સોસ છે એ એક સ્પૂન જેટલો પાથરી દઈશું ફ્રેન્ડ્સ સ્વાદમાં ખરેખર ખૂબ સરસ લાગે છે એટલે એક વખત ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો અને સારી રીતે આપણે ફેલાવી દઈએ વધારે ફેલાવવાની જરૂર નથી કારણ કે આપણે જે સ્ટફિંગ બનાવેલું છે એમાં પણ આપણે નાખેલું છે એટલે જસ્ટ આને આપણે સારી રીતે આટલું જ ફેલાવી લઈશું જુઓ સારી રીતે અને આપણે ફેલાવી દીધેલું છે હવે એમાં આપણે આ જે મિશ્રણ બનાવ્યું છે એ બધું જ એડ કરી દઈશું એને પણ આપણે સારી રીતે ફેલાવી દઈશું જુઓ આને આપણે ખૂબ સારી રીતે બધે જ ફેલાવી દીધેલું છે હવે એની ઉપર મારી પાસે અહીંયા બંને ચીઝ છે તો હું બંને એડ કરીશ તમને ગમતું કોઈ પણ ચીઝ અહીંયા એડ કરી શકો છો અને 2 સ્પૂન જેટલું આ ચીઝ છે અને થોડું આપણે આને પણ ખમણી લઈશું એટલે મોઝરેલા ચેડરનું મિશ્રણ અને આ પ્રોસેસ ચીઝ છે એને થોડું ખમણી લઈશું બાળકોને ખૂબ જ મજા આવશે અત્યારે પણ હું મારા સનના ટિફિન માટે જ આ બનાવું છું ઠંડા થયે પણ ખૂબ સારા લાગે છે એટલે તમે ચોક્કસથી બનાવજો જુઓ સારી રીતે આપણે આને ખમણી લીધેલું છે હવે આ ખીરું છે એને આપણે આ બાઉલમાં લઈ લઈશું અને એમાં વધારાનો 1/4 ટીસ્પૂન જેટલો ઈનો છે એ એડ કરી દઈશું 1 સ્પૂન પાણી નાખીશું અને આને સારી રીતે હલાવી અને આની ઉપર પોર કરી દઈશું ખૂબ સરસ બને છે અને એકવાર બનશે એટલે ઘરમાં બાળકોની ડિમાન્ડ વધી જશે વારંવાર બનતા થઈ જશે હળવા હાથે આને બધે ફેલાવી લઈશું જુઓ ખૂબ સારી રીતે તૈયાર થઈ ગયા છે અને
આપણે મિશ્રણને સારી રીતે પાથરી પણ દીધું છે. હવે તમને ગમતું હોય ગુજરાતી છીએ, કોઈ વસ્તુ વેસ્ટ ના જવી જોઈએ. હવે ઉપર થોડો મરી પાવડર અને થોડા એવા ચીલી ફ્લેક્સ છે એ છાંટી દઈશું. અને હવે આ મિશ્રણને આપણે 7-8 મિનિટ માટે થવા દઈશું. 8 મિનિટ પછી જ ખોલીશું, તૈયાર જ હશે, 8 મિનિટ જ કરવાનું છે. તો 8 મિનિટ પછી આપણે ખોલી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, 8 મિનિટ થઈ ગઈ છે. તો હું ગેસને પહેલા તો ધીમો કરી દઉં છું અને હવે આપણે એક વખત ચેક કરી લઈશું. જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો હું ગેસને બંધ કરી દઉં છું અને પ્લેટને આપણે બહાર નીકાળી લઈશું. હવે આના ઉપર ગરમ છે ત્યાં જ અમે બટર લીધેલું છે. આ ઢોકળામાં બટર ખૂબ સારું લાગે છે એટલે બટરને આપણે આવી જ રીતના સ્પ્રેડ કરી લઈશું અને 30 સેકન્ડ આમ જ રહેવા દઈશું, પછી જ સર્વ કરીશું. જુઓ 30 સેકન્ડ જેટલું વરાળ આપણે નીકાળી લીધેલી છે. તો હવે આને આપણે કટ કરી અને સર્વ કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ચીઝ પણ ખૂબ જ સરસ રીતે આપણું મેલ્ટ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણી આ પીઝા ફ્લેવરના સરસ મજાના ઢોકળા, જેને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. જોઈ શકો છો ખૂબ જ સરસ ટેક્સચર પણ આવી ગયું છે. ખોલીને મેં મૂક્યું છે એક ઢોકળું, તો સ્વાદમાં તો ખૂબ સરસ છે અને બાળકોના તો પ્રિય બનીને રહેશે. તો તૈયાર છે આપણા ફ્યુઝન ઢોકળા. ફ્રેન્ડ્સ, તમને મારા આ ઢોકળાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે પણ શેર કરજો. આભાર મિત્રો.